જસદણ તાલુકાના વિરમનગર ગામે કાંતાબેન લખમણભાઈ બારૈયા નામના ખેડૂતે સોલાર સિસ્ટમ ફિટ કરાવેલ છે, જેને હજી 3 મહિના પણ વીત્યા નથી ત્યાં મોટર બંધ પડી ગઈ છે. વિરમનગર ગામના ખેડૂતોએ રીચ ફાઇટો કેર પ્રાઇવેટ કંપનીના સુપરવાઇઝર કેશવજીને વાત કરતા જણાવેલ કે કંપની દ્વારા અમોને બોર કેપ આપવામાં આવ્યું નથી, સ્ટીલ નિપ્પલ આપવામાં આવી નથી, HDPE પાઇપલાઇન કે જે 10 KGને બદલે 6 KGનો નબળો પાઇપલાઇન આપવામાં આવ્યો છે, 5 વર્ષની વીમા પોલિસીની કોપી પણ અમને આપવામાં આવી નથી, તેમજ પેનલનું ગેરંટી કાર્ડ પણ આપવામાં આવ્યું નથી. આ સોલાર સિસ્ટમ ફિટ કરાવી અને 3 મહિનામાં જ બગડી ગઈ છે, ત્યારે હાલ સિસ્ટમ બંધ પડેલી છે. જ્યારે કેશવજીનો જવાબ હતો કે PGVCL ના અધિકારીએ જેવું મટીરિયલ પાસ કર્યું હોય તેવું જ અમારા દ્વારા આપવામાં આવ્યું છે અને ખેડૂતોને કહ્યું કે તમે આ બધું અમને નહીં કહેવાનું અને PGVCL અધિકારીઓને કહેવાનું રહેશે. જ્યારે ખેડૂતોએ જસદણ PGVCL શાખાના ડેપ્યુટી અધિકારીને જાણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ડેપ્યુટી સાહેબે જણાવ્યું હતું કે અમોએ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો છે, આ કંપની જાણો અને આપ જાણો. કંપનીના નિયમ મુજબ જો કોઈ ખેડૂતની સોલાર સિસ્ટમની કમ્પ્લેન બાદ પણ 24 કલાક કંપનીના માણસો રિપેરિંગ કરવામાં ન આવે તો કંપની પર દિવસ 500 લેખે વળતર આપવાનું હોય છે. જ્યારે આ વિશે ખેડૂતોને કંપનીના સુપરવાઇઝર કેશવજી તેમજ જસદણ PGVCLના ડેપ્યુટી મેનેજર MK અચાનીને જ પૂછતા તેઓએ ગોળ ગોળ જવાબ આપી દીધા હતા. આપી છે આમાં 10 KGનું એમાં લેખાણ છે કે 10 KGનું ખેડૂતને માલ આપવું, એની જગ્યાએ મટીરિયલ 6 KGનું વાપરેલું છે અને માર્કો માથે 10 KGનો માર્યો છે. જો આ માર્કો મારેલો છે દંડામાં, એ 10 KGનો મેં દુકાનદારોને પણ દેખાડ્યું કે બરોબર હકીકત માલ 6 KGનો છે અને માર્કો 10 KGનો આપી છેતરપિંડી ખેડૂત માટે કરે છે. તમે આ માટે ક્યાંય રજૂઆત કરેલી ખરા? એટલે રજૂઆતમાં પહેલાં અમે PGVCL માં ગયા હતા એટલે એને એવું કીધું કે અમે આ પ્રાઇવેટ કંપનીને હોપેલું હોય એટલે અમારે તમારે કોઈ લેવા દેવા ન હોય, એટલે અમે બીજી વખત સીધું કંપનીમાં જ અમે ઓલી કર્યું, અરજી કરી હતી કે ભાઈ અમારું સોલાર બંધ છે, મોટર પંપ ચાલુ નથી, ચાલુ કરવા આવું. પછી PGVCL વાળા એવું કીધું કે તમારે અમને જાણ તો કરવી જોઈએ ને, પહેલાં અમને જાણ કરો, એટલે અમે એને બોલાવી. પહેલાં અમને ના પડતા હતા કે અમારે તમારે કોઈ લેવા દેવા ન હોય. બરાબર, તમે જાણ એ લોકોને કઈ રીતે કરેલી છે? અમે મેલ પહેલી વખતે રજીસ્ટર એડીથી કવર મોકલેલું હતું, પછી બીજી વખત કોઈ આવ્યા નહીં, પછી બીજી વખત અમે મેલથી મોકલેલું, હજી પણ આવ્યા નથી. આ 1.5 મહિનાથી અમારું સોલાર પંપ બંધ છે. બરાબર, આમાં તમને કેવી કેવી મુશ્કેલીઓ કંપની દ્વારા પડે? એટલે કંપની દ્વારા અહીંયા આવે કોઈ રિપેર કરવા આવતું નથી. એક વખત ભાઈ આવ્યા હતા તોય કાંઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં, હિન્દી બોલે, હિન્દી અમે સમજવી નહીં અને કોઈ જવાબ વ્યવસ્થિત આપતા નથી. આટો મહિને વૈયા ગયા ભાઈ થઈ જાય ચાલુ, પણ ચાલુ તો હકીકત થયું નથી. અહીંયા જસદણમાં કોઈ આનું કોઈ પ્રતિનિધિ ખરા? જસદણમાં તો આ રાજકોટથી આવ્યા હતા જસદણ. આ PGVCL માં એનું કોઈ અધિકારી ખરા? જસદણ તો PGVCL માં તો સાહેબ હોય જ. બરાબર, સાહેબને કઈ તમે રજૂઆત કેવું કરેલું? પછી અમે એને કીધું ભાઈ આ અમારું સોલાર પંપ ચાલુ નથી, એટલે એને એવું કીધું ભાઈ એ આવી જાય કે 24 કલાકમાં, એની જગ્યાએ હજી આવ્યા નથી કોઈ. સોલાર સિસ્ટમમાં જે મટીરિયલ આપવામાં આવેલું છે ખેડૂતોને તદ્દન હલકી ક્વોલિટીનું છે, એકદમ ડસ્ટમાંથી બનાવેલું હોય એવું એકદમ હલકી ક્વોલિટીનું છે. એમાં જે HDPE પાઇપ છે એમાં 10 KGનો પાઇપ કહીને આપવામાં આવેલો છે, 4 KGનો પાઇપ હોય ને એટલો મજબૂત પાઇપ છે. અને જ્યારે PGVCL ડેપ્યુટી એન્જિનિયર સાહેબને રજૂઆત કરવા માટે અમે લોકો ગયેલ ત્યારે ખુદ ડેપ્યુટી એન્જિનિયર સાહેબને આના શું રૂલ્સ રેગ્યુલેશન છે એને ખુદને ખબર નથી. અમે એટી કોપી મંગાવેલી, એટી કોપીમાં એ લોકોને જ્યારે અમે રૂલ્સ વિશે પૂછ્યું તો ઈ એમાં ગોતવા માંડ્યા, જો એમાં શોધવા માંડ્યા અને એને રજૂઆત કરી તો એ હંમેશા કંપનીના ફેવરમાં જ બોલે છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને જે કોર્પોરેટ ઓફિસમાં રિપોર્ટ મોકલાયો છે એ કંપનીના ફેવરમાં રિપોર્ટ મોકલાયો છે, અમારી કોઈ વાત એમાં અમારી જે સાચી વાત છે એ લખવામાં આવી નથી. અને અમને તો એમાં એવું લાગે છે કે સાહેબની એમાં મિલીભગત છે, ડેપ્યુટી એન્જિનિયર કંપનીવાળા સાથે મળી ગયેલા છે. અમે આમાં લેખિતમાં અમારી પાસે પુરાવો છે,
4/4/2018 ના રોજ અમે કોર્પોરેટ ઓફિસ પીજીવીસીએલ જેડા એમિનારી બધાને રજૂ બધાને લેખિતમાં મોકલાવેલ જે અહીંયા અમારી પાસે લેખિતમાં પુરાવો છે 4/4/2018 ના રોજ એક અરજી મોકલાવેલ બીજી અરજી 14/5/2018 ના રોજ મોકલાવેલ છતાં પણ એનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને જ્યારે અમે કંપનીને મેલથી જાણ કરી જે 14 જૂન 2018 ના રોજ મેલથી જાણ કરી તો પણ હજુ સુધી અમારું સોલાર રિપેર કરવા આવ્યા નથી એટી કોપીના નિયમ પ્રમાણે ખેડૂતોને રોજના 500 રૂપિયા લેખે જેટલા દિવસ મોડું થાય ડીલે થાય તો રોજના 500 રૂપિયા લેખે ચૂકવવા પડે પણ ડેપ્યુટી એન્જિનિયર રિપોર્ટ કરવા માટે તૈયાર નથી કે આટલું મોડું થયું છે એમ અને લેખિતમાં પુરાવો લઈને ગયા તો પણ હજુ સુધી ડેપ્યુટી એન્જિનિયર સાહેબે ઉપર કોર્પોરેટ ઓફિસમાં કે ક્યાંય એનો રિપોર્ટ કર્યો નથી કમ્પ્લેન લોન્ચ કરી નથી અને હજુ સુધી હાલમાં આજની તારીખમાં અમારું સોલાર છેલ્લા 2 મહિનાથી બંધ છે